જોઈએ છીએ, નેટફ્લિક્સ છે, પ્રાઇમ વિડીયો છે, જેની ઉપર આપણે પિક્ચર જોતા હોઈએ છીએ. પછી જે સોશિયલ મીડિયા છે, વોટ્સઅપ છે, અને અહીંયા ઉપસ્થિત જે તમામ વ્યક્તિઓ છે અને વિદ્યાર્થીઓ છે, આપણે સૌ જાણતા હોઈએ છીએ કે તમારો વ્યવસાય અને સ્ટડી સોશિયલ મીડિયા થકી ચાલતો હોય છે. આથી છે ને આપણે સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે, પણ એમાં એવું છે ને કે સારું કહેવા વાળા તો બધા મળી જવાના છે, પણ જે ખરાબ પાસા કે ને એવું તો કોક જ મળવાનું છે. અને હું એવો વ્યક્તિ છું, ખરાબ પાસા પહેલા હું ધ્યાનમાં લઉં છું. ખરાબ પાસાની વાત કરીએ ને તો એક રિસર્ચ ડેટા અનુસાર આપણો જે સ્ક્રીન ટાઈમ છે ને એ 6.5 થી 6 કલાકનો થઈ ગયો છે. અને આની પાછળનું આપણે જોયેલું જે કોરોના મહામારી આવેલી 21 દિવસનું જે આપણે લોકડાઉન કરેલું, એના હિસાબે છે ને એમાં આપણો સ્ક્રીન ટાઈમ વધતો જાય છે. આપણે સ્ક્રોલિંગ કરીએ છીએ, ચેટિંગ કરીએ છીએ, ટોટલી આપણો સમય એમાં વેડફતો જાય છે. અને વાત કરીએ ને કે જ્યારે પ્રોબ્લેમ એ રીતે થાય છે કે આપણે જે અભદ્રતા કહી શકીએ, અશ્લીલતા, એવા મનોરંજનના નામે જે પિક્ચરો દ્વારા દેખાડવામાં આવે છે અને આપણે હોશે હોશે જોઈએ છીએ. મને તો એ નથી ખબર પડતી કે આ અભદ્રતાના શો ચાલે છે, પછી આવા ફિલ્મો આવે છે, ભારતીય સંસ્કૃતિમાં કઈ રીતે આવી શકે, આની પાછળના પગલાં વિચારવા જોઈએ છીએ. અને અત્યારે બધાએ જે રીતે કીધું કે આપણે મોદીજીએ વિકસિત ભારત 2047 સુધીનું એક મિશન મૂક્યું છે, અને એમાં કીધું છે કે યુવાનોને આપણે આગળ આવવું પડશે, પણ યુવાન જ આમાં ફસાયેલો છે તો પછી ક્યાંથી આગળ આવશે. અને અત્યારે કહી શકીએ ને જે સોશિયલ મીડિયાની મોટી કહાની છે કે મારા ગુજરાતને અને ભારતના પરિવારને તોડી નાખ્યું છે. હું અત્યારે એઝ અ સ્ટુડન્ટ છું અને ટેકનોલોજી બહુ ગમે છે, પણ આ જોતા તો મને લાગે કે ના ભાઈ, મારે આ નથી જોતું, મારે પાછો બ્લેક એન્ડ વ્હાઈટ જમાનો જોઈએ છીએ, કે મારું પરિવાર તો સાથે બેસી શકતું હતું અને પરિવાર સાથે જમી શકતું હતું. અને આપણે આ જોઈએ ને તો સોશિયલ મીડિયા એડિક્શન કહી શકીએ ને, તો સોશિયલ મીડિયાનું જે એડિક્શન છે ને એને જે બીડીનું એડિક્શન છે, દારૂનું એડિક્શન છે, તેની સાથે આપણે સરખાવી શકીએ છીએ. અને એ દિવસો હવે દૂર નથી કે દારૂ છોડાવવા માટે જે સેન્ટરો હતા ને, હવે આ સોશિયલ મીડિયા છોડાવવા માટેના સેન્ટરો હશે. અહીં બેઠેલા વિચારી લેજો, આગળ જતા નવું સ્ટાર્ટઅપ બની શકે છે. આ તમને બિઝનેસનો આઈડિયા પણ હું આપી દઉં છું. આ છે ને કરુણતા છે, પણ સાચી વાત છે. સોશિયલ મીડિયા એ છે ને અત્યારના યુવાનને આમ કહીએ ને તો ભાંગી પડ્યું છે. આપણી સંસ્કૃતિ આપણે ભૂલી જતા છીએ. આપણી જે લાઈફ છે ને એને આર્ટિફિશિયલ લાઈફ બનાવી નાખી છે, કે આપણે દેખાડીએ કઈ, આપણી રિયલ લાઈફ કઈક અલગ હોય છે ને સોશિયલ મીડિયામાં આપણી લાઈફ અલગ હોય છે. ને આપણા જે માતા પિતાને છે ને તમારો સમય જોઈએ છીએ. અત્યારે મોટા મોટું એવું છે, સાંજે જોવો તો છોકરો તારક મહેતા જોતો હોય, માતા પિતા બેઠા બેઠા વાત કરતા હોય છે. મારે તમને એક વાત કહેવી છે કે જે પિક્ચર ને વેબ સિરીઝમાં જે 3-3 કલાક બગાડો છો ને, ખાલી 3 કલાક માતા પિતા પાસે બેસો અને તમને જે નાનાથી મોટા કર્યા ને એની સ્ટ્રગલ સ્ટોરી સાંભળો. આગળ જતા બોલિવૂડની સ્ટોરી તમને કામ નથી લાગવાની. માતા પિતાએ જે સ્ટ્રગલ કર્યો છે, જે રીતે એ લોકોએ તમને ઉછેર કર્યો છે, તે તમને કામ લાગવાનું છે. અને આની માટે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું હમણાં હતું કે પરીક્ષા ઉપર ચર્ચામાં એને કીધું કે રીલ્સ જોવાનું તમે ઓછું કરો, તમારી આ જે રીલ્સ જોયો છો, સોશિયલ મીડિયા વાપરો છો, એના હિસાબે તમારી નીંદ પણ પૂરી નથી થતી. અને લાસ્ટમાં એક નાનો એવો ટોપિક કહીને મારા વ્યક્તિઓને વિરામ આપીશ કે આપણો જે સાયબર ક્રાઇમ અત્યારે ભારતને સાયબર સિક્યુરિટીની ખૂબ જરૂર છે. સાયબર ક્રાઇમનો એક ખાલી મારે નાનો એવો ઉદાહરણ આપવો છે કે તમે અહીંયા જેટલા બેઠા છો, દરેકના ખાતામાંથી 1-1 રૂપિયો કપાઈ જાય તો કોઈને કાંઈ ફરક પડવાનો નથી, પણ એ તો વિચાર કરો, ખાલી આખા દેશમાંથી જો બધાના ખાતામાંથી 1-1 રૂપિયો કપાઈ જાય ને તો આપણા દેશને કેટલો ફરક પડી જાય છે. અંતે હું સ્ટુડન્ટ છું, સ્ટુડન્ટ તરીકે મારે તમને એટલું જ કહેવું છે કે આપણા દેશનો વિકાસ આપણા હાથમાં છે, સુધરી જઈએ તો સારી વાત છે, નકર પછી મેં કીધું એમ કે આપણે આગળ જતા નવા સ્ટાર્ટઅપ ગોઠવા જ પડશે. અહીં હું મારા વ્યક્તિઓને વિરામ આપું છું. થેન્ક યુ જન્યો.